गुजरात कोंग्रेसना वर्तमान प्रभारी राजीव सातवने स्थाने नवा प्रभारीनी निमणूक कराय तेवी शक्यता छे। सूत्रोना जणाव्या अनुसार हाईकमान प्रभारी तरीके राजीव शुक्ला अथवा तो कोई महिला नेतानी निमणूक करी शके छे। राजीव सातव गुजरातमां सारा परिणाम लाववामां खास सफलता प्राप्त नथी करी शक्या। गुजरातमां नवा प्रभारी तरीके कोंग्रेसमां संगठनना जाणकार एवा कोई व्यक्तिनी निमणूक पण करवामां आवी शके छे। જોકે હાલ ગુજરાત પ્રભારી તરીકે રાજીવ શુક્લાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે। આ ઉપરાંત ઉત્તર ભારતના કોઈ યુવા પ્રભાવી મહિલા નેતાને પણ સ્થાન મળી શકે છે। 2017માં અશોક ગહેલોત પ્રભારી હતા ત્યારે કોંગ્રેસે સારો દેખાવ કર્યો હતો। ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં પણ હવે નિયુક્તિઓ થવા જઈ રહી છે। ગુજરાત કોંગ્રેસના પ્રદેશ માળખાના તમામ હોદ્દાઓ પર નિમણૂકો થશે। પ્રમુખ અમિત ચાવડા સિવાયના બાકીના તમામ માળખાને અગાઉ વિખેરી નખાવ્યું હતું અને નવા માળખામાં યુવાન ધારાસભ્યને તક પણ મળી શકે છે। તે રાજ બાબતે વધુ જાણકારી આપી રહ્યા છે અમારા એસોસિએટ એડિટર નરેન્દ્રસિંહ જાધવ। નરેન્દ્રસિંહ, ખાસ તો જે નામો અત્યારે ચર્ચા રહ્યા છે, સૌથી પહેલા તો તેના ઉપર પ્રકાશ પાડે કે કયા નામો રાજીવ સાતવની જગ્યા અત્યારે ચર્ચા રહ્યા છે અને તેની પાછળનું કારણ શું? વિધિ જોવા જઈએ તો ગુજરાત કોંગ્રેસનું જે સંગઠન છે તેમાં આમૂલ બદલાવ આગામી સમયમાં થવાનો છે। તે પછી પ્રદેશ સ્તરે પ્રદેશ પ્રમુખથી લઈને નીચેના સ્તર સુધી એટલે કે જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખ સુધી થવાનો છે। પરંતુ સૌથી પહેલા જે પ્રભારી છે રાજીવ સાતવ, તેને બદલીને તેના સ્થાને અન્ય નેતાને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવામાં આવે તેવી શક્યતાઓ પૂરેપૂરી છે। એટલા માટે કે અગાઉ જે ચૂંટણીઓ થઈ, ખાસ કરીને 2019ની લોકસભા ચૂંટણી, ત્યારબાદ જે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ, જે પેટા ચૂંટણીઓ થઈ વિધાનસભાની, તેમાં કોંગ્રેસે જોઈએ તેવો દેખાવ નથી કર્યો અને એટલા માટે જ રાજીવ સાતવની કામગીરી જે છે, ખાસ કરીને સંગઠનને લઈને જે કામગીરી છે તે ખૂબ જ નબળી જોવા મળી છે। અને એટલા માટે જ આગામી દિવસોમાં હવે જ્યારે ગુજરાતમાં પેટા ચૂંટણીઓ થવાની છે 8 વિધાનસભાની, સાથે સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થવાની છે, આને લઈને સ્થાનિક જે આગેવાનો છે, નેતાઓ છે, તેમાં પણ એક પ્રકારની માગ ઉઠી છે અને તેટલા માટે જ રાજીવ સાતવની જગ્યાએ અત્યારે જે રાજીવ શુક્લા કે જેઓ અગાઉ પણ ગુજરાત કોંગ્રેસનો હવાલો સંભાળી ચૂક્યા છે તેમને કમાન સોંપવામાં આવે। અગાઉ 2017માં જ્યારે અશોક ગહેલોત ગુજરાત કોંગ્રેસના પ્રભારી હતા ત્યારે કોંગ્રેસે સારો દેખાવ કર્યો હતો અને ત્યારબાદ રાજીવ શુક્લા પણ થોડો સમય માટે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રહ્યા હતા, એટલે કે ફરીથી હાઈકમાન્ડ દ્વારા રાજીવ શુક્લાને કમાન્ડ સોંપવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। આ સિવાય જે અન્ય એક જે મહિલા આગેવાન છે ઉત્તર ભારતમાંથી તેઓ આવે છે તેમને પણ કમાન સોંપવામાં આવે, પરંતુ સૌથી વધુ પસંદગીનો કળશ રાજીવ શુક્લા ઉપર ઢોળવામાં આવી શકે છે। એટલા માટે કે અગાઉ તેમને રાજ્યસભાના ગુજરાતમાંથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ ભરતસિંહ સોલંકીએ જે પ્રમાણે જીત પકડી હતી તેના કારણે તેમને રાજ્યસભાના ઉમેદવાર નહોતા બનાવવામાં આવ્યા। એટલે કે રાજીવ શુક્લા અત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે આગામી દિવસોમાં પૂરેપૂરી રીતે તેઓ ગુજરાતમાં આવીને પ્રભારી તરીકેનો ચાર્જ સંભાળે તેવી શક્યતા છે। વિધિ, બીજી તરફ જોવા જઈએ તો ગુજરાત કોંગ્રેસમાં સંગઠનની જે સ્થિતિ છે આગામી દિવસોમાં, એટલે કે પેટા ચૂંટણી અને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ ગુજરાત કોંગ્રેસનું માળખું, સમગ્ર માળખામાં બદલાવ આવશે, પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતામાં પણ બદલાવ આવશે તેવું હાલ લાગી રહ્યું છે। વિધિ, નરેન્દ્રસિંહ, પ્રશ્ન સાથે એ જ થઈ રહ્યો છે કે આ તમામ પરિવર્તનોની પાછળનું કારણ શું જવાબદાર માની શકાય? પાછલા કેટલાક સમયમાં કોંગ્રેસના ધારાસભ્યો જોડેલો હાથ કે પછી જે આક્ષેપો સતત સંગઠન પર કરવામાં આવી રહ્યા છે, આંતરિક કલહની વાત હોય કે પછી કોઈ સાંભળતું નથી તેવા પ્રશ્નો સતત ઉઠાવવામાં આવી રહ્યા હોય, તો શું આ તમામ એ કારણો છે કે જેના કારણે આમૂલ પરિવર્તન અત્યારે થવા જઈ રહ્યું છે? બિલકુલ, વિધિ જોવા જઈએ તો સામાન્ય રીતે ચૂંટણી કોઈ પણ વિધાનસભાની હોય, લોકસભાની હોય કે પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ સંગઠનમાં પરિવર્તન કરવામાં આવતું જ હોય છે, પરંતુ જે રીતે રાજીવ સાતવ ગુજરાત કોંગ્રેસના પ્રભારી અત્યારે રહ્યા, તેમની સાથે તેમના નીચે અન્ય સહપ્રભારીઓની પણ નિમણૂક કરવામાં આવી, અન્ય જે 4 સહપ્રભારીઓ પણ મૂકવામાં આવ્યા, આમ છતાં પણ ગુજરાતમાં કોંગ્રેસમાં જે સંગઠન જે મજબૂત બનવું જોઈએ તે મજબૂત સંગઠન જોવા ન મળ્યું, ઉલટાનું જે ધારાસભ્યો હતા તે કોંગ્રેસનો સાથ છોડી છોડીને જવા લાગ્યા, એટલા માટે કે રાજીવ સાતવની જે કામગીરી છે તેની સામે પણ પ્રશ્નો ઉભા થયા, કેટલા બધા અસંખ્ય જે ધારાસભ્યો છે તેમણે પ્રભારી સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો, અસંતોષ વ્યક્ત કર્યો હતો, કેટલાક જે લોકો જે છે કોંગ્રેસના આગેવાનો છે એટલે કે જે સિનિયર આગેવાનો છે તેમને પણ પ્રભારી દ્વારા જે કાર્યશૈલી જે અપનાવવામાં આવી તેનો પણ તેમનામાં અંદરખાને છૂપો અસંતોષ જોવા મળ્યો હતો, એટલે આ જ બધા કારણો સર હાઈકમાન્ડ દ્વારા રાજીવ સાતવને બદલવાનો નિર્ણય અને જે મન છે તે બનાવ
જણાવી લેવામાં ચોક્કસ આવ્યું છે અને હવે તેમના સ્થાને જે નાળ પારખી શકે કાર્યકરોની અને ખાસ કરીને ગુજરાત કોંગ્રેસના નેતાઓની આગેવાનોની એવા નાળ પારખી શકે તેવા પ્રભારીની નિમણૂક કરીને આગામી દિવસોમાં ગુજરાતમાં કોંગ્રેસને વધુ મજબૂત બનાવવાનો જે પ્લાન છે તેને લઈને જ રાજીવ સાતવને બદલવામાં આવે તેવી શક્યતાઓ છે. બિલકુલ, આભાર નરેન્દ્રસિંહ તમામ જાણકારી બદલ. તો જે પ્રકારે અમારા એસોસિએટ એડિટર જણાવી રહ્યા છે તે અનુસાર ગુજરાતમાં કોંગ્રેસને વધુ મજબૂત કરવાથી લઈને કાર્યકર્તાઓને એકસાથે રાખવા અને તેઓના પ્રશ્નોનું સોલ્યુશન આ તમામ મહત્વપૂર્ણ નિર્ણયો બાબતો રહેશે કે જેના આધારે આ નિર્ણય લેવાઈ શકે છે. રાજીવ શુક્લાનું નામ અત્યારે સૌથી વધુ ચર્ચામાં.